अमदावाद महानगरपालिकाए साबरमती नदीना प्रदूषणने अटकाववा માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એમસી 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે। વર્લ્ડ બેંકે આપેલા ફંડમાંથી આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે। વાસણા ખાતે 375 એમએલજીની ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે। સુએઝમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે। પશ્ચિમ વિસ્તારમાં આવતું પાણી ટ્રીટ કરીને શુદ્ધ કરાશે। આ સુએઝ પ્લાન્ટથી સાબરમતી નદીના પ્રદૂષણની સમસ્યા ખતમ થશે। વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે એએમસીને 3,000 કરોડની સહાય કરી છે। આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી વાફણા ખાતે 375 એમએલડીનો સુએઝનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જે લગભગ 4.5 વર્ષની અંદર તૈયાર થશે। આ પ્લાન્ટ તૈયાર થતાં બધું જ પાણી એનજીટીના નોર્મ્સ પ્રમાણે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોર્મ્સ પ્રમાણે આ જે પાણી છે એ ફતેવાડી કેનાલ મારફતે આગળ ધોરકા, સાણંદ ત્યાંના જે ખેડૂતો છે ફતેવાડી કેનાલની અંદર આ પાણી ઉપયોગમાં લેવામાં આવશે અને આ ટ્રીટ કરેલું પાણી અમદાવાદ મહાનગરની અંદર પણ ઉપયોગ કરવામાં આવશે। ગુજરાતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ એક સફળતા કે જે ગુજરાતમાં વધુ એક કંપની સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ સ્થાપશે। ગુજરાતમાં ધોલેરા બાદ હવે સાણંદમાં બનશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ। ભારત સરકારે વધુ 3 સેમિકન્ડક્ટર એકમોને મંજૂરી આપી છે। અહીં સીજી પાવર થાયલેન્ડની કંપની સાથે મળીને 7,600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। સીજી પાવર સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપશે। દરરોજની 1.5 કરોડ ચિપના ઉત્પાદનની ક્ષમતા સાથે આ પ્લાન્ટ શરૂ થશે। આ પહેલાં ટાટાએ પણ ધોલેરામાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે। અહીં આવનારા 100 દિવસમાં 3 પ્લાન્ટના બાંધકામનું કામ શરૂ થશે। माइक्रोन के यूनिट के अप्रूवल के बाद में कंस्ट्रक्शन स्टार्ट होने के बाद में सभी लोग आने लग गए थे, एक एक करके आ रहे थे और अब आज के तीनों अप्रूवल्स के बाद में, तीनों प्लांट के अप्रूवल के बाद में बहुत तेज गति से सेमीकंडक्टर इकोसिस्टम देश में डेवलप होगा।